આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા ડોક્ટરો એમડીએ 58 જાતની શસ્ત્રક્રિયા કરી શકે તેવી કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમાં આયુર્વેદિક ડોક્ટર જનરલ અને ઓર્થોપેડિક કટ સર્જરીની સાથે આંખ કાન નાક ગળું અને દાંતની પણ સર્જરી કરી શકશે તેવો જાહેરનામામાં બહાર પાડ્યો છે. કેન્દ્ર સરકારના આ જાહેરનામાનું સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેમાં આજરોજ અને આવતીકાલે ભૂખ હડતાલ કરીને સુરતના તબીબોએ પણ સવારે 8 થી રાત્રે 8 કલાક સુધી બેનરો લઈને ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજીનું વેશ ધારણ કરી એક અનોખો વિરોધ દર્શાવ્યો હતો. એક્શન કમિટીના ચેરમેન વિનોદ સાર વધુમાં જણાવે છે કે જ્યાં સુધી સરકાર આ ખીચડીકરણનો નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી લડત ચાલુ રાખીશ અને ભૂખ્યા હડતાલમાં તેમનો સહકાર આપવા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટ નેટવર્કના વિદ્યાર્થીઓએ સાથ આપ્યો હતો અને અંદાજે 150 જેટલા તબીબો હડતાલમાં જોડાયા હતા. કાફી સમય સે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટરો કી માંગ થી કે સીસીઆઈએમ ને જો નોટિફિકેશન રજૂ કિયા હૈ જિસકે હિસાબ સે આયુર્વેદિક ડોક્ટર કો 3 સાલ કા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરકે 58 टाइप्स की सर्जरी की अनुमति दी गई है. यह लोगों के हालत के लिए, देश के लिए यह बहुत हानिकारक है, क्योंकि 3 साल में कोई भी डॉक्टर ये 6-6 प्रकार के स्पेशलिस्ट बन नहीं सकता है. हमारी मांगे हैं कि सीसीआईएम अपना नोटिफिकेशन वापस खींचे और देश के हित में, लोगों के हित में वो प्योर डॉक्टर, प्योर एलोपैथिक, प्योर आयुर्वेदिक, प्योर होम्योपैथिक रखें. हम किसी भी ब्रांच के विरोध में नहीं है, जो प्योर है उसको प्योर ही रहने दो. थैंक यू वेरी मच. इलेक्शन ना नाम जाहिर थता शहर में ભાજપના કાર્યકરોનો વિરોધ જોવા મળી રહ્યો છે, તેની સાથે સાથે સુરતના ડોક્ટરો પણ અહીં જોડાયેલા છે. ડોક્ટરોનો પણ પોતાનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. તેમની વિવિધ માંગણીઓ છે જે તેમના ડોક્ટરી ક્ષેત્રમાં તેમની માંગણીઓ માટે આજે સમગ્ર ઇન્ડિયામાં જે છે તે ડોક્ટરોએ હડતાલ મૂકી છે. આપણે વચ્ચે સુરતના ડોક્ટર હિરલ જોડાઈ રહ્યા છે. આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું છે એમની માંગણીઓ અને શા માટે તેઓ હડતાલ પર છે. જી, હું ડોક્ટર હિરલ શાહ, પ્રમુખ આઈએમએ સુરત. આજે અમે સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ સભ્યો ભારતભરમાં જે આ ભૂખ હડતાલ એટલે કે રિલે હંગર સ્ટ્રાઇક ચાલી રહી છે એના પ્રતિક રૂપે સુરતમાં તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરીના રોજ રોટરી હોલ ખાતે આ રિલે હંગર સ્ટ્રાઇકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો તથા જુનિયર ડૉક્ટર નેટવર્ક તથા મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક આ બંનેનો પણ સહયોગ સારી રીતે સાંપડ્યો છે. સૌ પ્રથમ તો તમને એ જણાવીશ કે નવેમ્બર મહિનામાં સીસીઆઈએમ, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિને જે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે આયુર્વેદિક ડોક્ટરોને પણ સર્જરી કરવાનું, 58 જેટલી સર્જરી કરવાનું જે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે એ તદ્દન અયોગ્ય છે. આયુર્વેદ એ ભારતનું જૂનામાં જૂનું વિજ્ઞાન છે અને અમને નહીં પરંતુ સમગ્ર દેશને એની પર ગર્વ છે. પરંતુ આ બંને પથ્થીઓને મિક્સ કરીને, આયુર્વેદ અને એલોપેથીને મિક્સ કરીને જે ખીચડીકરણ કરવામાં આવ્યું છે ને, એની સામે અમારો સદંતર વિરોધ છે. અને આ ખીચડીકરણને કારણે સમગ્ર ભારત દેશની જનતાનું આરોગ્ય 100% જોખમાશે. એટલે અમારી સરકારશ્રીને અનુરોધ છે, વારંવારની વિનંતી છે અને તે ધ્યાને ન લેવાતા અમારે આ પ્રતિક હડતાલ પર જવાનો વારો આવ્યો છે. કેટલા ડોક્ટરો આજે હડતાલ પર જોડાયા છે અને મુખ્ય માંગણીઓ તમારી કઈ કઈ? મિત્રો, હું ડૉક્ટર ચંદ્રેશ જલદોસ, પૂર્વ પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ. છેલ્લા ઘણા સમયથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડૉક્ટરોને અમારી જે માગણી છે તે સંતોષાતી નહીં હતી. તે કારણે આજે હું મોહનદાસ કરમચંદ ગાંધી, મારે ઉપરથી મને ખૂબ દુઃખ થયું કે ભારત દેશના ડૉક્ટરોને જે તકલીફ થઈ રહી છે તેને માટે એ લોકોની જે માગણી છે તે સંતોષાતી નથી, તેને માટે હું અહીં સદૈવ હાજર આવ્યો છું. આ જે માગણી છે અમારી તે પ્રજાના હિતને માટે છે, ભારત દેશના હિતને માટે છે. આજે રાષ્ટ્રપિતા તરીકે મારા બાળકોને કંઈ પણ તકલીફ થાય તે મારાથી જોવાય નહીં, તેને માટે આજે હું અહીં આવ્યો છું. જી, આપની જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અગાઉ તમે કયા કયા પગલાં લેવા? હું ડૉક્ટર પ્રજ્ઞેશ જોશી, પૂર્વ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ. આજે 1 તારીખથી 14 તારીખ સુધી આખા ભારતમાં સૌ તબીબો
हड़ताल पर उतरिया छे अने आजे अमारी रिले हंगर स्ट्राइक छे एटले अमारा आंदोलननी शरूआत गणी शकाय। आनु जो अमने परिणाम नहीं मळे, सरकार जो अमारी साथे कोई वाटाघाटो नहीं करशे तो हजी वधु उग्र पगला भरवानी अमारी तैयारी छे। अमारो विरोध सरकारनी मिक्सोपथीनी नीति सामे छे के जे सरकार बे त्रण आयुर्वेदिक होमिओपेथी एलोपेथी मॉडर्न मेडिसिन बधुं भेगू करीने जे मिक्सोपथी करवा माँगे छे एनी सामे अमारो वांधो छे। अमारो वांधो कोई पण आयुर्वेदिक होमिओपेथी के कोई पण जुदी पद्धति सामे अमारो वांधो नथी के कोई पथीना प्रेक्टिशनर सामे पण अमारो वांधो नथी, पण अमारी सरकारनी जे मिक्सोपथीनी खीचड़ीनी जे नीति छे एनी सामे वांधो छे। एनाथी बे वस्तु जो बे वस्तु थशे, एक तो सामान्य नागरिकनुं देशना सामान्य नागरिकनुं आरोग्य जोखमां छे अने बीजी वस्तु नागरिकना मूलभूत अधिकार पर तराप पड़शे, कारण के एने एवुं स्वतंत्र नहीं रहेशे के एने कोनी पासे मॉडर्न मेडिसिन में सारवार लेवी के आयुर्वेदिक पासे लेवी, कारण के बधा मिक्सोपथी ते तैयार थईले खीचड़ी डॉक्टर्स हशे, एनी सामे अमारो विरोध छे। जी तो आ हता डॉक्टरो जेमने गांधी चिंधिया मार्गे अत्यारे बे दिवसनुं आंदोलननी शरूआत करी छे। कैमरा पर्सन साथे परवेश कुरेशी, इंडिया न्यूज़ गुजरात, सूरत।